કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. તાપીના સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, દાહોદમાં પણ વાદળછાયું વાતાવરણ. વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી માટે બે દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવાર. કાલ ઉમેદવારો પર થશે મંથન. પાંચ બેઠક દીઠ બે થી ત્રણ નામ પેનલમાં મોકલ્યા. દાહોદ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે આપ્યું રાજીનામું. પક્ષમાં અવગણના થતી હોવાનો આરોપ. સુરત એપીએમસીની જગ્યામાં હોટેલ ઓફિસ બનાવી દેતા વિવાદ. ખેડૂતના કલ્યાણ અર્થે ન હોવાનું કહી જમીનનો કબજો લેવા હાઈકોર્ટનો હુકમ. પાંચ હોદ્દેદારે વૈભવી હોટેલ બનાવી હોવાનો આરોપ. પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચે સ્વાસ્થ્ય પર્યાવરણ સહિતના મુદ્દે ચર્ચા. એઆઈ અને યુપીઆઈ મુદ્દે થઈ વાતચીત.